Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે 4 માર્ચ ના બધા જ મહત્વના કરંટ અફેર છે એના વિશે વિગતવાર ચર્ચા કરશું અને તમારી એક્ઝામ ને અનુલક્ષીને બધા જ મહત્વના મુદ્દા છે ક્લિયર કરવાનો પ્રયત્ન કરશું. આ વિડિયો તમને GPSC અને ગૌણ સેવાની બધી પરીક્ષાઓ માટે ઉપયોગી થશે, તેમજ જો તમે તલાટી, જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલય જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એમાં પણ આ વિડિયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો એન્ડ સુધી વિડિયો જોતા રહેજો. વિડીયોને લાઈક ન કરેલો હોય તો લાઈક કરી દેજો, આપના મિત્રોની સાથે શેર કરજો, લાઈક શેર કરી સપોર્ટ જરૂર કરજો મિત્રો, એટલી એક્સપેક્ટેશન રાખું છું. ત્યાર પછી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલુ કરીએ હવે આજનો વિડીયો. ગઈકાલના વિડીયોમાં મેં તમને કીધેલું હતું કે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિશે આપણે થોડી ઘણી વાતો કરેલી હતી, બરાબર? તો ત્યારે મેં તમને વિનર્સના નામ નહોતા કીધેલા, 1 માર્ચે વિનર એનાઉન્સ થઈ ગયેલા હતા. ગઈકાલે આપણે શાંતિ સ્વરૂપ ભટનાગર છે પુરસ્કાર એના વિશે થોડીક માહિતી ડિટેલમાં જોઈ. જો એ વિડીયો ન જોયેલો હોય તો અહીં આઈ બટન ઉપર ક્લિક કરીને એ વિડીયો પણ તમે જોઈ શકશો, અથવા તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો, અમારી ચેનલમાં વિઝિટ કરી, બરાબર, પ્લેલિસ્ટમાં જઈને પણ તમે એ વિડીયોને જોઈ શકશો. હવે વાત કરીએ વિનર્સની. તો સૌથી પહેલું, વિનર્સની અંદર તમારે શું શું યાદ રાખવાનું છે, કયા ક્ષેત્રમાં મળેલો છે એ ખાસ યાદ રાખવાનું છે, અને વિનર્સ જે પણ પુરસ્કાર મેળવનાર વિજેતા છે એનું નામ અને કયા ક્ષેત્ર માટે મળેલો છે, બરાબર, કયા આઈઆઈટીનો અથવા તો કઈ સાયન્સ સંસ્થાનો છે, બરાબર, એવું રેર કેસમાં પૂછાય, બરાબર. તો હવે ચર્ચા કરીએ, બરાબર. આપણે અત્યારે માત્ર ક્ષેત્ર અને વિનર્સનું નામ જે પુરસ્કાર વિજેતા છે એના નામ ઉપર કોન્સન્ટ્રેટ કરશું, બરાબર. સૌથી પહેલી વાત કરીએ તો ગણેશ નાગરજુ બાયોલોજીકલ સાયન્સ ક્ષેત્રમાં એમને આ શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવેલો છે. કઈ સંસ્થામાંથી આવે છે? તો કે આઈએએસસી બેંગ્લોર. ત્યાર પછી થોમસ પુકાડીલ, એમને પણ બાયોલોજીકલ સાયન્સ ક્ષેત્રે જ મળેલો છે અને આઈએએસઈઆર પુણે સંસ્થામાંથી છે. ત્યાર પછી રાહુલ બેનર્જી, એમને રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે મળેલો છે, એટલે કે કેમિકલ સાયન્સ ક્ષેત્રે મળેલો છે અને આઈઆઈએસઈઆર કોલકાતા ખાતેથી તે આવે છે. ત્યાર પછી કેમિકલ સાયન્સમાં પણ 2 જણાને મળેલું છે, જેમ બાયોલોજીકલ સાયન્સ છે એમાં 2 જણાને મળેલો હતો, બરાબર, એમ કેમિકલ સાયન્સમાં પણ કેટલા વ્યક્તિને આપેલો છે? 2 વ્યક્તિને. એક છે રાહુલ બેનર્જી અને બીજા છે સ્વાધીન કુમાર માંડલ, બરાબર. તો આ બંને આઈએએસસીઆર કોલકાતાના છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ તો અર્થ, એટમોસ્ફિયર, ઓશિન એન્ડ પ્લેનેટરી સાયન્સમાં કુલ 2 વ્યક્તિને આપેલો છે. તો બંને વ્યક્તિના નામ જોઈએ, મેદિનેની વેંકટ રત્નામ છે એક તો, અને બીજા છે પાર્થસારથી ચક્રવર્તી, બરાબર. તો કુલ 2 વ્યક્તિને મળેલો છે, એમના પણ નામ યાદ રાખશો. થોડાક અટપટાત નામ છે પણ તમારે ડેઈલી રિપીટ કરતા રહેવું પડશે ત્યારે યાદ રહેશે. તો સ્ક્રીનશોટ પાડીને પણ યાદ રાખી શકો છો, અથવા તો ડેઈલી કંઈક 2-4 વાર લખીને પણ તમે યાદ રાખી શકો છો, અમને યાદ નહીં રહે, બરાબર. કયા ક્ષેત્રમાંથી છે એ તમે યાદ નહીં રાખી શકો, બરાબર. અને ઓપ્શનમાં બી આ બધામાંથી છે એવા જ ઓપ્શન આપતા હોય છે જ્યારે બી પેપર હાર્ડ કરવું હોય જીપીએસસી માટે. તો આમાં જેટલા મળેલા હશે એ જ નામ હશે અને કયા ક્ષેત્રમાં મળેલો છે કદાચ એવું પૂછે, બરાબર. ત્યાર પછી વાત કરીએ તો એન્જિનિયરિંગ સાયન્સમાં પણ કેટલા કુલ 2 વ્યક્તિને આપેલો છે, બરાબર. તો અમિત અગ્રવાલ છે, આઈઆઈટી બોમ્બેના છે, તેમને એન્જિનિયરિંગ સાયન્સ ક્ષેત્રે આપેલો છે. અને બીજું કોણ છે? અશ્વિની અનિલ ગુમાસ્તે, એમને પણ આઈઆઈટી બોમ્બેના છે અને એન્જિનિયરિંગ સાયન્સ ક્ષેત્રે આપેલો છે. ત્યાર પછી મેથેમેટિકલ સાયન્સમાં અમિત કુમારને આઈઆઈટી દિલ્હીના છે અને મેથેમેટિકલ સાયન્સ ક્ષેત્રે આપેલો છે. ત્યાર પછી નીતિન સક્સેના આઈઆઈટી કાનપુરના છે અને મેથેમેટિકલ સાયન્સ ક્ષેત્ર માટે એમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર છે આપવામાં આપેલો છે. ત્યાર પછી મેડિકલ સાયન્સમાં માત્ર કેટલા વ્યક્તિને આપેલું છે? 1 વ્યક્તિને. મેથ્સમાં 2 વ્યક્તિને આપેલો હતો. મેડિકલ સાયન્સમાં કુલ કેટલા વ્યક્તિને? 1 વ્યક્તિને જ આપેલો છે, ગણેશન વેંકટા સુબ્રમણ્યમ, બરાબર.
તો એમને મેડિકલ સાયન્સ ક્ષેત્રે આપેલું છે. ફિઝિકલ સાયન્સમાં પણ બે જણાને આપેલું છે, આદિતિ સેનદે અને અમરીશ ઘોષ. બરાબર, તો આટલું છે જે તમારે યાદ રાખવાનું છે. બરાબર, ડેઈલી આપણે એક બે વાર રિપીટ કરતા રહીશું એટલે કદાચ યાદ રહી જાય તમને લોકોને, તો એક બે વિડીયોની અંદર આપણે જરાક રિપીટ પણ કરી લેશું. ત્યાર પછી આગળ વધીએ તો કેરળે છે પોતાની પોલીસની અંદર એક રોબોટને સ્થાન આપેલું છે. તો તાજેતરમાં જ કેરળ રાજ્યની પોલીસ દેશનો પ્રથમ હ્યુમેનોઇડ રોબોટ કોપ પોલીસ છે એમાં સામેલ કર્યો છે, પોલીસની અંદર સામેલ કર્યો છે. પ્રથમ હ્યુમેનોઇડ રોબોટ છે, યાદ રાખજો, દેશનો પ્રથમ હ્યુમેનોઇડ રોબોટ કોપ. બરાબર, આ રોબોટનું નામ શું છે? તો કંઈ કેપી બોટ. બરાબર, પોલીસમાં ભરતી થયેલો પ્રથમ રોબોટ. બરાબર, અને કયા રાજ્યમાં? કેરળમાં. બરાબર, કેરળમાં પ્રથમ એવો રોબોટ છે કે જેમને પોલીસની અંદર સ્થાન આપવામાં આવેલું છે. રોબોટનું નામ શું છે? કેપી બોટ. અગાઉનું પણ જો તમને યાદ હોય, ચાર પાંચ દિવસ પહેલાં આપણે ચર્ચા કરેલી હતી, ચેન્નઈમાં ગટર સાફ કરવા માટે રોબોટનો ઉપયોગ કરેલો હતો, તો આ રોબોટનું નામ શું હતું? બાંડીકૂટ. બરાબર, તો ચેન્નઈમાં ગટર સાફ કરવા માટે રોબોટ બનાવેલો હતો, બાંડીકૂટ, એનું નામ હતું બાંડીકૂટ. અને પોલીસમાં જે ભરતી થયેલો છે એ ક્યાંનો છે? બરાબર, કેરળનો. ચેન્નઈ ક્યાં આવેલું છે બધાને ખબર જ છે. બરાબર, તો ત્યાર પછી વાત કરી કેરળ છે, કેરળના મુખ્યમંત્રી કોણ છે? પિનારાઈ વિજયન. અને રાજ્યપાલ છે પલ્લાની સ્વામી. બરાબર, બીજી વાત કરીએ બીસીસીઆઈ વિશે, તો બીસીસીઆઈ છે એના પ્રથમ લોકપાલ તાજેતરમાં જ નિયુક્ત થયા છે અને પ્રથમ લોકપાલ છે. બરાબર, બીસીસીઆઈના પ્રથમ લોકપાલ તરીકે કોની નિમણૂક થઈ છે? તો કે ન્યાયમૂર્તિ ડીકે જૈન. બરાબર, ન્યાયમૂર્તિ ડીકે જૈન છે બીસીસીઆઈના પ્રથમ લોકપાલ તરીકે નિયુક્ત થયા છે. બીસીસીઆઈના તમામ વિવાદો છે એના ઉકેલ માટે તેમની નિયુક્તિ કરવામાં આવેલી છે. બીસીસીઆઈ છે, બીસીસીઆઈનું પૂરું નામ ખબર હોવી જોઈએ, બહુ પૂછાય છે પરીક્ષાની અંદર. બીસીસીઆઈનું ઘણી વખત પૂછાયેલું છે, એકવાર નહીં 10 વાર પૂછાયેલું છે. બરાબર, મોટાભાગની એક્ઝામમાં આ પ્રશ્ન રિપીટ થતો હોય છે. તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, યાદ રાખજો, ઓફમાં, ફોરમાં અને ઇનમાં જ આડુંઉડું કરીને ઓપ્શન આપતા હોય છે. વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો, જોઈ લેજો, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. બરાબર, ત્યાર પછી મુખ્યમથક ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે. બીસીસીઆઈનું મુખ્યમથક મુંબઈ ખાતે. હાલમાં અધ્યક્ષ કોણ છે? સીકે ખન્ના. અને સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1928ની અંદર સ્થાપના થઈ હતી. બરાબર, તો કુલ આટલી વસ્તુ છે જે આમાંથી યાદ રાખવાની છે. બરાબર, ફરી એકવાર પ્રથમ લોકપાલ બીસીસીઆઈના કોણ નિયુક્ત થયા છે? ન્યાયમૂર્તિ ડીકે જૈન. બરાબર, બીસીસીઆઈનું પૂરું નામ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. સ્થાપના થઈ છે 1928માં, અધ્યક્ષ છે સીકે ખન્ના અને મુખ્યમથક છે મુંબઈ ખાતે. બરાબર, ત્યાર પછી આગળ વધીએ, વિશ્વ સિવિલ ડિફેન્સ દિવસ છે ક્યારે ઉજવાય છે? 1 માર્ચ. બરાબર, 1 માર્ચના રોજ વિશ્વ સિવિલ ડિફેન્સ દિવસ છે ઉજવાય છે. બરાબર, ત્યાર પછીની વાત કરીએ તો વિશ્વ સિવિલ ડિફેન્સ દિવસ છે ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? તો કે 1990થી, વર્ષ 1990થી છે વિશ્વ સિવિલ ડિફેન્સ દિવસ છે ઉજવવાની શરૂઆત થઈ હતી. બરાબર, આ વર્ષની થીમ શું હતી? વિશ્વ સિવિલ ડિફેન્સ દિવસની વર્ષ 2019ની થીમ, યાદ રાખજો, ખૂબ મોટી છે પણ યાદ રાખવી જરૂરી છે જીપીએસસી વાળા માટે ખાસ. સિવિલ ડિફેન્સ એન્ડ ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મોર એફિશિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. બરાબર, ત્યાર પછી હવે આજના કરંટ અફેરના પ્રશ્ન થોડાક ડિસ્કસ કરી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશની પોલીસે રોબોટ પોલીસ સામેલ કર્યો? તો જવાબ આવશે કેરળ. કેરળના રાજ્યપાલનું નામ શું છે? પલ્લાની સ્વામી. બીસીસીઆઈનું પૂરું નામ શું છે? બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ત્યાર પછીનો પ્રશ્ન, તાજેતરમાં નિમણૂક થયેલા બીસીસીઆઈના પ્રથમ લોકાયુક્તનું નામ જણાવો. તો શું છે? ડીકે જૈન. ત્યાર પછી, તાજેતરમાં ડૉક્ટર રાહુલ બેનર્જીએ કયા ક્ષેત્ર માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવેલો છે? તો કેમિકલ સાયન્સ ક્ષેત્રે. ત્યાર પછી, તાજેતરમાં અમિત કુમારને કયા ક્ષેત્ર માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવેલો હતો? તો કે
મેથેમેટિકલ સાયન્સ ક્ષેત્રે. વિશ્વ સિવિલ ડિફેન્સ દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 1 માર્ચના રોજ. ઓકે મિત્રો, તો અહીંયા આપણો કરંટ અફેરનો વિડીયો પૂરો થાય છે, બરાબર. વિડીયો સારો લાગેલો હોય તો લાઈક કરી દેજો. વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય જેના તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળશો. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.